નમસ્કાર દર્શક મિત્રો દિલોક સત્તા શો માં આપનું સ્વાગત છે આજકાલ એવી અનેક અજીબોગરીબ ઘટના બને છે જેને સાંભળીને જ મનુષ્ય માત્રને આઘાત લાગી જતા હોય છે તેમજ ચોંકી ઉઠતા હોય છે અને આવી જ એક અજીબ ઘટના જામનગરથી સામે આવી છે જે સાંભળતા જ તમારા પણ હોશ ઉડી જશે અને આ ઘટનામાં એવું રહસ્ય પેદા થયું છે કે ન પૂછો વાત કારણ કે તમે વિચાર કરો કે કોઈ ગુમ થયેલ સ્વજનનો મૃતદેહ મળ્યા બાદ સંબંધીઓ તેનું અગ્નિ સંસ્કાર પણ કરી નાખે છે અને પછી બીજા જ દિવસે મૃતક અચાનક ઘરે આવીને ચડે ત્યારે સ્વજનોની હાલત કેવી અને બસ આવો જ બનાવ બન્યો છે જામનગરમાં કે જ્યાં એક વ્યક્તિ ગુમ થઈ ગઈ હતી અને તેની જાણ પોલીસને કરવામાં આવી હતી જે બાદમાં એક ગુમ થયેલ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો અને મૃતકના સંબંધીઓ તેના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા પરંતુ અચાનક જ બીજા દિવસે તે વ્યક્તિ જીવિત ઘરે આવે છે તો હવે અહીંયા અનેક રહસ્ય ઉભા થાય છે કે એક મૃત વ્યક્તિ કે જેના અંતિમ સંસ્કાર પણ થઈ ગયા હોય તે પાછો કેવી રીતે આવે અને આવું શક્ય કેવી રીતે બને તો ચાલો તમને આ સમગ્ર મામલે ડિટેલમાં જાણકારી

તો રિપોર્ટ મુજબ જામનગરમાં એક પરિવારની નાની ભૂલના વૃદ્ધ પણ ગુમ થઈ ગયા હતા અને બંનેના પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની જાણ કરવામાં આવી હતી અને આ સમયે જે શાક માર્કેટ વિસ્તારમાંથી એક વૃદ્ધની લાશ મળી આવતા પોલીસ દ્વારા કેશુભાઈ મકવાણાના પરિવારજનોને જાણ કરાઈ હતી અને પાછળ જોવા જેવી વાત તો એ છે કે તેના પરિવારજનો દ્વારા પણ મૃતદેહની ઓળખ કરીને સ્વીકારી લીધો હતો અને પિતા બીજા જ દિવસે સવારે પુત્રીના ઘરે આવી પહોંચ્યા અને કેશુભાઈ મકવાણા વહેલી સવારે તેની પુત્રીના ઘરે આવી પહોંચતા પુત્રી અને ડરી ગયા હતા અને થોડી હિંમત કરીને કેશુભાઈને પૂછતા સમગ્ર મામલો સામે આવ્યો હતો